નમસ્તે બાળકો નારાયણ લાલા સ્કૂલ નવસારી ધોરણ એક વિષય ગણિત ગમત એકમ એક આકારો અને જગ્યા વિષય શિક્ષક કલ્પેશ કુમાર સોલંકી પાના નંબર બે પર બાળકો આજનો આપણો એકમ છે આકારો અને જગ્યા એમાં પહેલો મુદ્દો છે અંદર અને બહાર તેનો આપણે અભ્યાસ કરીએ સમજીએ બરાબર ચાલો એક સરસ મજાની વાર્તા છે પહેલાં એક અરબ નામનો વ્યક્તિ હતો તેની પાસે એક ઊંટ હતો શિયાળાનો દિવસ હોવાથી અરબ ઊંટની પીઠ પર બેસી ફરવા જઈ રહ્યો હતો રાતના સમયે અરબે એક તંબુ બાંધ્યો અને તેની અંદર ગયો અને ઊંટને બહાર રહેવા દીધો બહાર ખૂબ જ ઠંડી છે શું હું મારી ડોક અંદર લઉં ઊંટ તેવું કહે છે ત્યારે અરબ બોલે છે હા તું તારી ડોક અંદર લઈ લે આગળના પેજ પર બહાર તો ખૂબ જ ઠંડી છે શું હું મારા આગળના પગ અંદર લો ઊંટ તેવું કહે છે ત્યારે અરબ કહે છે હા તું તારા આગળના પગ અંદર લઈ લે ઊંટ કહે છે બહાર તો ખૂબ જ ઠંડી છે શું હું અંદર આવી જાઉં ત્યારે અરબ બોલે છે અરે ના આ તંબુ આપના બંને માટે ઘણો નાનો છે ઊંટ કહે છે એટલે હું અંદર આવું છું અને તમે બહાર જાઓ ઊંટ તંભોની અંદર આવી જાય છે અને અરબ બહાર જાય છે આપણે અંદર અને બહાર વિશે અભ્યાસ કર્યો હવે આગળના પેજ પર હવે આપને નાની વસ્તુ અને મોટી વસ્તુનો અભ્યાસ કરીએ અહીંયા બે ચિત્ર આપેલા છે એમાં લખ્યું છે કે મોટી વસ્તુ પર ખરાની નિશાની કરો પહેલું ચિત્ર છે હિપોપટે મશ અને બીજું છે કૂતરો હવે આ બેમાંથી મોટું ચિત્ર કયું છે તો તમે કહેશો હિપ્પો પટેમસ એટલે આ આના પર ખરાની નિશાની કરો બરાબર હવે નીચે બે નાના અને મોટા એમ બે પાન આપેલા છે એમાં આપણે નાના પાન ઉપર ખરાની નિશાની કરવાની છે આ પહેલું પાન છે કેળનું અને બીજું છે આંબાનું આમાંથી જે નાનું પાન છે તેના પર આપણે શું કામ છે ખરાની નિશાની આમાંથી નાનું પાન કયું છે તો આ આંબાનું તેના પર ખરાની નિશાની કરો હવે બાજુમાં બે પ્રાણીઓ આપેલા છે એક ખિસકોલી છે અને એક ગાય આમાંથી નાનું પ્રાણી કયું છે તો તમે કહેશો ખિસકોલી તો આના પર ખરાની નિશાની કરો હવે આ બે બાળકો તે પૈડા એટલે ટાયર ચલાવી રહ્યા છે જે નાના પૈડું હોય તેના પર આપણે ખરાની નિશાની કરવાની છે આમાંથી નાનું પૈડું કયું છે તો પાછળવાળો છોકરો ચલાવે છે તે નાનું પેંડું છે તેના પર ખરાની નિશાની કરો આના પર હવે આગળના પેજ પર બાળકો હવે આપણે સૌથી મોટું અને સૌથી નાનું એટલે સૌથી મોટી વસ્તુ અને સૌથી નાની વસ્તુનો અભ્યાસ કરીએ અને સમજીએ ચલો બાળકો હવે સૌથી નાના ઝાડ પાસે ખરાની નિશાની કરો બાળકો અહીંયા ત્રણ ઝાડ આપેલા છે આમાંથી સૌથી નાનું ઝાડ કયું છે તે શોધીને તેના પર તમારે ખરાની નિશાની કરવાની છે આ વચ્ચેવાળું ઝાડ મોટું છે એની આ બાજુમાં નાનું છે અને આ પહેલું છે તે સૌથી નાનું છે બરાબર સૌથી નાનું કયું છે તે પહેલું એટલે આ તેના પર ખરાની નિશાની કરો બરાબર હવે નીચેના ચિત્રમાં જુઓ હવે બાળકો સૌથી મોટા પ્રાણી પાસે ખરાની નિશાની કરો અહીંયા ત્રણ પ્રાણીઓ આપ્યા છે એમાંથી સૌથી મોટું પ્રાણી કયું છે બરાબર એ ચિત્ર જુઓ અને તેના પર ખરાની નિશાની કરો તો પહેલું ચિત્ર છે કૂતરો બીજું છે બિલાડી અને ત્રીજું છે હાથી બાળકો આમાંથી સૌથી મોટું ચિત્ર કયું છે કયું પ્રાણી છે તો તમે કહેશો હાથી એટલે આ આના પર ખરાની નિશાની કરો હવે બાળકો સૌથી નાના ફળ પાસે ખરાની નિશાની કરો અહીંયા ત્રણ ફળ આપેલા છે પહેલું છે કેરી બીજું છે તરબૂચ અને ત્રીજું છે સ્ટ્રોબેરી આ ત્રણમાંથી નાનું ફળ કયું છે તો તમે કહેશો સ્ટ્રોબેરી તો તેને પાસે ખરાની નિશાની કરો બાળકો આ એક બાળક છે તે બાળક પરપોટા બોલાવી રહ્યો છે આમાંથી સૌથી મોટો પરપોટો કયો છે તેના પર ખરાની નિશાની કરો એટલે આ આની પર ખરાની નિશાની કરવાની છે ખબર પડી બાળકો આપણે સૌથી મોટું અને સૌથી નાનું વસ્તુનો અભ્યાસ કર્યો હવે આગળના પેજ પર બાળકો હવે આપણે ઉપર ઉપરની વસ્તુ અને નીચેની વસ્તુઓનો અભ્યાસ કરીએ આ પહેલું ચિત્ર જુઓ એમાં બાળકો લપસણી ખાઈ રહ્યા છે બરાબર આ બાળક ઉપર છે એટલે ઉપરથી નીચે આવે છે અને આ બાળક નીચેથી ઉપર જાય છે એટલે ઉપરની અને નીચેની વસ્તુ આપણે અભ્યાસ કર્યો આ ઝાડ ઉપર ઉપર શું બેઠું છે તો તમે કહેશો પક્ષી નીચે શું બેઠેલું છે તો તમે કહેશો બિલાડી આ ઉપર અને આ નીચેનો અભ્યાસ આપણે કર્યો હવે બાળકો નીચે જે ચિત્ર આપ્યું છે ચિત્રને ધ્યાનથી જુઓ બરાબર હવે જુઓ આ એક આ કુંભાર છે કુંભાર માટીના વાસણો બનાવે બરાબર સૌથી ઉપરના ગળા પર ખડાની નિશાની કરો આમાંથી સૌથી ઉપરનો ગળો કયો છે તો આ એટલે એના પર આપણે શું કરવાનું છે ખડાની નિશાની હવે બાળકો બાજુના ચિત્રમાં જુઓ સૌથી નીચેના પગથિયા નજીકના પ્રાણી પાસે ખડાની નિશાની કરો સૌથી નજીક નીચેના એકલા જે નીચે આ બાજુ તે કયું પ્રાણી છે એ બિલાડી અને ઉપર કયું છે તો કૂતરો સૌથી નીચેના પગ કયું પ્રાણી ઊભું છે બિલાડી તેની પાસે આપણે શું કરવાનું છે ખડું તો ખરાની નિશાની કરો આની પાસે હવે આગળના પેજ પર બાળકો હવે આપણે નજીક અને દૂર ની વસ્તુઓનો અભ્યાસ કરીએ સમજીએ બરાબર તો ચાલો ઘરની નજીકના પક્ષી પાસે ખરાની નિશાની કરો આ એક ઘર છે બે ઝાડ છે અને બે પક્ષીઓ આપેલા છે આ ઘરની સૌથી નજીક કયું પક્ષી છે તો તમે કહેશો આ ગુલાબી રંગનું એટલે આ એના પર આપણે શું કરવાનું છે ખરાની નિશાની કરવાની છે તેવી રીતે નીચેનું ચિત્ર જુઓ બાળકો હવે ઝાડથી દૂર દૂરની બિલાડી પાસે ખરાની નિશાની કરો આ એક ઝાડ છે અને અહીંયા ત્રણ બિલાડી આપેલી છે બરાબર તો સૌથી દૂર બિલાડી કઈ છે તો તમે કહેશો આ તેના પર આપણે શું કરવાનું છે ખરાની નિશાની ખૂબ સરસ હવે આગળના પેજ પર બાળકો સૌથી નજીક અને સૌથી દૂર સૌથી નજીક અને સૌથી દૂરની સમજીએ આપણે એનો અભ્યાસ કરીએ ચાલો જુલાની સૌથી દૂર કોણ છે તો જુલાની સૌથી દૂર કોણ છે એક છોકરી છે અને જુલાની સૌથી નજીક કોણ છે તો જુલાની સૌથી નજીક એક છોકરો છે બરાબર ચાલો હવે આપણે સૌથી નજીક અને સૌથી દૂરનો અભ્યાસ કર્યો હવે આપણે જરાક ચિત્ર જોઈએ ઝાડથી સૌથી દૂરના ગલોડિયા પર ખરાની નિશાની કરો અહીંયા એક ઝાડ છે અને કેટલા ગલોડિયા આપેલા છે આપણે ને ચાર આમાંથી સૌથી દૂર એટલે કયું ગલુડીઓ સૌથી દૂર હશે તો આ ચોથા નંબરનું જે ગલુડિયું ખરું એટલે આ તે સૌથી દૂર છે તેના પર ખરાની નિશાની કરો ચાલો નીચેનું ચિત્ર સૌથી નજીકના ઝાડ પાસે ખરાની નિશાની કરો બાળકો અહીંયા ત્રણ ઝાડ આપેલા છે અને એક પક્ષી છે હવે પક્ષીની સૌથી નજીક કયું ઝાડ છે તો તમે કહેશો આ તો આના પર ખરાની નિશાની કરો હવે બાળકો આગળના પેજ પર ઉપર નીચે ઉપર અને નીચેનો અભ્યાસ આપણે કરીએ અને સમજીએ ટેબલથી ઉપરની વસ્તુ ટેબલથી એટલે ટેબલની ઉપર શું છે ઉપર દેખીએ તો છત ઉપર પંખો બરાબર પછી અહીંયા બીજું ટેબલ આપેલું છે ટેબલની ઉપર અહીંયા બિલાડી ટેબલની નીચે શું છે ઉંદર અહીંયા બેગ નીચે ચોપડા છે અહીંયા ઉંદર અહીંયા પાણીની બોટલ ઢોરેલી તે છે અહીંયા ટેબલની ઉપર કોણ છે એક બાળક બેઠેલું છે આ બાજુ છોકરી બેઠેલી છે ને આ બાજુ પણ એક બાળક બેઠેલું છે પંખાની નીચે કોણ છે બાળક છોકરી અને બાળક બરાબર આ ઉપર અને નીચેનો અભ્યાસ કરો આગળના પેજ પર નજીક દૂર ઉપર નીચેની ચર્ચા કરો બાળકો આ એક ગામનું ચિત્ર છે ગામમાં એક કૂવો છે કૂવાની પાસે સ્ત્રીઓ પાણી ભરવા આવે છે અહીંયાથી બળદગાડું જાય છે અને કૂવાની નજીક બાળકો રમી રહ્યા છે બરાબર આ સ્ત્રી કૂવાની નજીક ઊભે રહી પાણી ભરે છે જ્યારે બીજી સ્ત્રી પાણી ભરીને દૂર જાય છે બળદગાડું કૂવાથી ઘણું દૂર છે જ્યારે બાળકો કૂવાની પાસે રમી રહ્યા છે અને કૂવાની બાજુમાં જ એક ઝાડ છે ઝાડની પર એક પક્ષી છે બરાબર આપણે નજીક દૂર ઉપર નીચેની ચર્ચા કરી આગળના પેજ પર આપણી આસપાસના આકારો બાળકો આપણી આજુબાજુ ઘણા બધા આકારો હોય છે બરાબર તે આપણે સમજીએ તેનો અભ્યાસ કરીએ આપણી આજુબાજુ ઘણા બધા આકારો જોવા મળે છે જે રીતે ગોળ ચોરસ લમ ચોરસ ત્રિકોણ પંચકોણ ષ્ટકોન શંકુ ઘણા બધા આકારો જોવા મળે છે બરાબર એક્ઝામ્પલ ઉદાહરણ તરીકે થારી થારીનો આકાર કેવો છે તો તમે કહેશો ગોળ માચીસનું બોક્સ એનો આકાર કેવો છે તો લંબચોરસ ટીવી મોટી ટીવીનો આકાર કેવો છે તેનો પણ લંબચોરસ બરાબર તેવી રીતે હવે બાળકો આકારોને ગુલાબી અને પીળા બોક્સમાં લીટી દોરીને મૂકો હવે જે ગોળ વસ્તુઓ છે તે પીળા બોક્સમાં મૂકવાની છે તો પહેલાં આપણે ગોળ વસ્તુઓ મૂકી દઈએ પહેલાં પીળા બોક્સમાં મૂકી દીધું પછી બોલને મૂકી દીધું પછી ટામેટાને મૂક્યું હવે મોસંબીને મૂક્યું આ ચાર વસ્તુ આપણે પેલા બોક્સમાં મૂકી દીધી જે ગોળ હતી તે હવે ચોરસ વસ્તુઓને હવે ગુલાબી બોક્સમાં મૂકીએ આ ચોકનું બોક્સ મૂક્યું આ મોટું બોક્સ મૂક્યું એક આ બોક્સ મૂક્યું અને આ બોક્સ મૂક્યું બાળકો એક સરખા આકારની લીટી દોરીને જોડો આ બાજુમાં જે આકાર આપેલા છે ગોળ ચોરસ લમ ચોરસ અને નાનું ગોળ તેવા બાજુમાં જે આકાર સાથે તેને આપણે જોડવાના છે પહેલા ગોળને જોડે ટામેટાને ફુગ્ગા સાથે આ ચોરસને ચોકના બોક્સ સાથે નાના બોલને મોટા બોલ સાથે સમજણ પડી બાળકો હવે આગળના પેજ પર હવે વર્ગીકરણ સરખા આકારો જોડીને તેને જુદા પાડો આ વર્ગીકરણ તમારે જાતે કરવાનું છે તમારે તમારા મમ્મી પપ્પાની મદદથી આ વર્ગીકરણ કરવાનું છે એકલા જે આ બાળકે જે આ પેજ પકડ્યું છે એની અંદર ચાર આકારો છે ગોળ શંકુ ચોરસ નળાકાર એના જે વસ્તુઓ સાથે એને જોડવાની છે અને આ સરખાકારની જોડી બનાવવાની છે તે નીચેને આ તમારે જાતે કરવાનું છે બાળકો હવે આગળના પેજ પર ગબડવું અને સરકવું બાળકો ગબડવું અને સરકવું એનો આપણે સમજીએ અને અભ્યાસ કરીએ પહેલે પહેલાં ચિત્રમાં જુઓ બાળક બોલ લપસણી પરથી ફેંકે છે તે શું થાય છે તે ગબડે છે શું થાય છે ગબડે છે જ્યારે બાજુના ચિત્રમાં એક છોકરી એક બોક્સ ફેંકે છે એ બોક્સ શું થાય છે સરકે છે ગબડવું એટલે બોલ જે ગોળ વસ્તુ હોય જે લમગોળ હોય ગોળ હોય તે વસ્તુ થાય ગબડે અને જે ચોરસ હોય લમ ચોરસ હોય તે વસ્તુ શું થાય સરકે બરાબર તેવા આપણે જરાક શોધીએ ગબડતી હોય તેવી વસ્તુઓ પર ખરાની નિશાની કરો એટલે મેં પહેલાં જ કીધું તમને ગોળ હોય ગોળ હોય એવી બધી વસ્તુ હોય તે ગબડે આ પેન્સિલ ગબડે તેના પર ખરાની નિશાની કરો બોલ પણ ગબડે તેના પર ખરા નિશાની કરો આ છે કાંદો એટલે ડુંગળી તેના પર પણ ખરાની નિશાની કરો હવે સરકતી હોય તે વસ્તુ પર ખરાની નિશાની કરો અહીંયા ચાર ચિત્ર આપેલા છે ડલ્લું દૂધી ટામેટું સુરકેશ અને પાવર ત્રણ છે બે એક ગોળ અને બે લંબોર અને એક ચોરસ તો સરકતી વસ્તુ કંઈ છે આમાંથી તો તમે કહેશો આ બેગ એટલે સુરકેશ તેના પર ખરાની નિશાની કરો હવે આગળના પેજ પર બાળકો અહીં એક સરસ મજાની વાર્તા છે સમજદાર દાદી એક ગીટાનું બચ્ચું હતું તે પોતાની દાદીમાંને મળવા જઈ રહ્યું હતું જંગલના રસ્તામાં તેને એક વડું મળ્યું વડું કહે હું તને ખાવા જઈ રહ્યો છું ગીટાનું બચ્ચું બોલ્યું કૃપા કરી મને જવા દો હું મારી દાદીમાને મળવા જઈ રહ્યો છું જ્યારે હું પાછો આવીશ ત્યારે તમે મને ખાજો વરુ બોલું ભલે તું જઈ શકે છે જ્યારે તે પાછા આવવાની તૈયારીમાં હતો ત્યારે તેને દાદીમાને વરુની વાત કહી દાદીમાએ તેને એક યુક્તિ કહી તું જા અને આ ઢોલકમાં સંતાઈ જા ગેટાનું બચ્ચું તે તેમાં સંતાઈ ગયું આગળના પેજ પર દાદીમાએ ઢોલકને સડક પર ગબડાવ્યું ઢોલક નીચેની તરફ ગબડવા માંડ્યું ગેટાના બચ્ચાએ જોયું કે વરુદ તેની રાહ જોઈ બેઠ્યું હતું શું તે કોઈ ગેટાના બચ્ચાને અહીં આવતા જોયું ઢોલક કહે ના વરુને શંકા ગઈ એટલે તે ઢોલકની પાછળ પાછળ દોડવા લાગી ગયું ગેટાનું બચ્ચું ઢોલકમાંથી બહાર નીકળ્યું અને ઝડપથી તેના ઘરમાં પહોંચી ગયું વરુ તેને પકડી લે તે પહેલાં ગેટાનું બચ્ચું તેના ઘરમાં પહોંચી ગયું અને તેને પોતાની દાદીમાનો આભાર માન્યો આગળના પેજ પર બાળકો હવે આપણે જરાક થોડો આકારોનો અભ્યાસ કરી લઈએ અહીંયા આકારો આપેલા છે બધા આકાર ત્રિકોણમાં છે પણ પહેલાં પહેલી આ લાઇનમાં છે બધા સરખા સીધા છે જ્યારે બાજુમાં અવડા છે બરાબર એટલે એક સરખામાં માપના આકારોની જોડી બનાવો એક તો બનાવેલું જ છે હવે બીજા સ્ટાર્ટ કરીએ આ આકારને આ ત્રિકોણના આકાર સાથે જોડો આ ત્રિકોણના આકારને આ ત્રિકોણ આકાર સાથે જોડો આ ત્રિકોણ આકારને આ ત્રિકોણ આકાર સાથે જોડો હવે નાના ત્રિકોણને આ નાના ત્રિકોણ આકાર સાથે જોડો આ આપણે આકારો વિશેનો અભ્યાસ કર્યો હવે આગળના પર બાળકો એક સરખા આકારોની જોડી બનાવો અહીંયા બાળકો વર્તુળ એટલે ગોળ ચતુરકોંશ ત્રિકોણ લંબચોરસ અર્ધવર્તુળ અને પંચકોણ એવા આકારો આપેલા છે જે બાજુમાં પણ તેવા જ આકારો આપે તેની સાથે આપણે એની જોડી બનાવવાની છે પહેલાં વર્તુળ એટલે ગોળ ગોળની જોડી બનાવો પછી ચતુષ્કોણ જોડો પછી આ ત્રિકોણ જોડો લંબ ચોરસ તો જોડેલું જ છે પછી અર્ધવર્તુળ જોડો હવે પંચકોણને જોડો ખબર પડી ને બાળકો ખૂબ સરસ હવે આગળના પેજ પર બાળકો અહીંયા લંબચોરસ ગોળ પંચકોણ અને ત્રિકોણ એવા આકારો આપેલા છે સૌથી નાના આકારમાં પૂરો આ પહેલી લાઈનમાં ત્રણ લંબચોરસ આપેલા છે બરાબર એમાંથી સૌથી નાનું લંબચોરસ કયું છે તો ત્રીજા નંબર પર એમાં પીળો રંગ પૂરેલો છે બીજી લાઈનમાં ગોળ એટલે વર્તુળ આપેલા છે આમાંથી સૌથી નાનું વર્તુળ કયું છે તો આ પહેલો તેના અંદર તમને મનગમતો રંગ પૂરવાનો છે હવે ત્રીજી લાઇનમાં ત્રિકોણ જુઓ ત્રણ ત્રિકોણ આપેલા છે આમાંથી સૌથી નાનું ત્રિકોણ કયું છે તો આ આની અંદર પણ તમારે મનગમતો રંગ પૂરવાનો છે હવે ચોથી લાઇનમાં જુઓ પંચકોણ એમાં સૌથી નાનું પંચકોણ કયું છે તો આ આની અંદર પણ તમારે મનગમતો રંગ પૂરવાનો છે બાળકો હવે આગળના પેજ પર સમાન આકારોને જોડો એટલે એક સરખા આકારોવાળા ચિત્ર આપણે જોડવાના છે પહેલું ચિત્ર અહીંયા જોડેલું જ છે આ ત્રિકોણવાળું જોઈએ વળતર લગેલ ગોળવાળું જોઈએ અને આ નળાકારવાળું ચિત્ર આપણે જોયું બરાબર ખૂબ સરસ હવે આગળના પેજ પર બાળકો હવે અહીંયા ચિત્ર આપેલા છે જે ત્રિકોણમાં ગોળમાં અને લંબચોરસમાં એમાં કયા રંગ પૂરવાના તે પણ આપેલા છે જે ત્રિકોણ આકારની વસ્તુઓ છે તેમાં લીલો રંગ કરવાનો છે ગોળ વસ્તુઓ છે તેમાં લાલ રંગ કરવાનો છે અને લંબચોરસ વસ્તુ છે તેની અંદર વાદળી રંગ કરવાનો છે આ તમારે જાતે જ કરવાનો છે નીચે પણ સેમ તેવું છે રંગ પૂરો ત્રિકોણ આકારની જેટલી વસ્તુ છે તેમાં લીલો રંગ ગોળવાળી વસ્તુ હોય તેમાં ગુલાબી રંગ અને લંબચોરસવાળી વસ્તુ હોય તેમાં પીળો રંગ ખબર પડી ને ખૂબ સરસ આગળના પેજ પર બાળકો આ તમારા પુસ્તકના પાછળના ભાગમાં આપેલા આકાર ભંડારનો ઉપયોગ કરીને એક સમાન ચિત્ર બનાવો આ તમારી ગણિતની જે ચોપડી છે ગણિત ગમતથી એના છેલ્લા પેજ પર ત્રિકોણ ચોરસ લંબચોરસ ચોરસ પંચકોણ એવા આકારો દોરેલા છે એ કટિંગ કરવાના છે અને એ કટિંગ કરીને તમારે અહીંયા ચોંટાડવાના છે આમાં બાળકોએ વાલીની મદદ પણ લઈ શકે છે પેજ પર હવે બાળકો હું તમને ગૃહકાર્ય આપીશ નંબર એક કોઈ પણ પાંચ આકારો દોરો અને તેમાં તમને જે રંગ ગમે તે પૂરો નંબર બે સ્વાદેપોથીમાં પાના નંબર પાંચ પર જે ચિત્ર આપેલ છે તેમાં બાળકોએ મનગમતા રંગ પૂરવાના છે જેની પાસે સ્વદ્યપોથી હોય તે એની અંદર આ રંગ પૂરી શકે છે બાકીના આવ્યો પાઠ્યપુસ્તક એટલે ચોપડીની અંદર રંગ પૂરવા નંબર ત્રણ ગણિત ગમતની ચોપડીમાં પાના નંબર અગિયાર પર જે ચિત્ર આપેલ છે વર્ગીકરણમાં સરખા આકારો જોડીને તેને જુદા પાડો અને તેમાં નીચેના સરખા આકારની જોડી બનાવો આ પણ તમારે જાતે જ કરવાનું છે સૌનો આભાર નમસ્તે